આજ રાતના દસથી અગિયાર વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકને લઈને તે અમે આપણે જણાવી દઈએ સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જેટલો પણ આ ભાગ ગુજરાતનો જોઈ રહ્યા છો તમામ વિસ્તારમાં વરસાદની શક્યતા ચોક્કસથી છે એટલે કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં વરસાદ થશે પરંતુ જ્યાં આગળ વોર્નિંગ આપવામાં આવી છે જે યલો અલર્ટ છે તેની પણ વાત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ દમણ દાદરાનગર હવેલી વલસાડ અને નવસારી આ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ કોઈ વોર્નિંગ અત્યાર સુધી આપવામાં નથી આવી પરંતુ રાત્રી સુધીમાં ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આ એટલા વિસ્તારો છે છોટા છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ કે જ્યાં આગળ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે હવે થોડા ઉપર જઈએ ગુજરાતના વિસ્તારો તરફ તો પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અને અરવલ્લી આ વિસ્તારો કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડનારા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ થશે પરંતુ કોઈ એલર્ટ આપવામાં અત્યારે નથી આવ્યો ઉત્તર ગુજરાત તરફ થોડા આગળ વધીએ સાબરકાંઠા એવો વિસ્તાર છે તેની સાથે સાથે પાટણ એવો વિસ્તાર છે અને એની સાથે સાથે બનાસકાંઠા એવો વિસ્તાર છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા અને ગાંધીનગરમાં કોઈ એલર્ટ નથી પરંતુ વરસાદની શક્યતા ચોક્કસથી છે પરંતુ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાજવીજ સાથે વરસાદ થશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ કે જે આપણે ગઈકાલે જોયો છે તેવો આજે પણ હોઈ શકે છે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણની અંદર હવે કચ્છની પણ વાત કરી લઈએ કે કચ્છમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે લખપતથી લઈ અને વિસ્તારો ગાંધીધામથી લઈ અને વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને એલર્ટ ત્યાં આગળ યલ્લો આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી આ તરફ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ તેની સાથે આણંદ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ થશે પરંતુ અત્યારે રાતના દસ થી અગિયાર કોઈ પણ એલર્ટ આપવામાં નથી આવ્યું કે ત્યાં આગળ સાંજ બાદ પરિસ્થિતિ રાત બાદ પરિસ્થિતિ બદલાય તો વધુ એક એલર્ટ આપવામાં આવી શકે છે પરંતુ આજે રાત્રી સુધીમાં આટલા વિસ્તારમાં છૂટો છવાયો અને ધીમો વરસાદ હશે ભારે વરસાદ નહીં થાય હવે ફરી એક વખત સૌરાષ્ટ્રના એ વિસ્તારો ભાવનગર જિલ્લો કે જ્યાં આગળ સતત વરસાદ થઈ રહ્યો છે અલંગ હોય આસપાસના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અમરેલી યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં પણ આગાહી કરવામાં આવી છે વિભાગ તરફથી કે સાથે આજ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ હશે અમરેલીના ગીર સોમનાથ વધુ એક વિસ્તાર તેવો છે તેની સાથે દીવ આ બંને એવા વિસ્તારો બંને એવા જિલ્લાઓ કે જ્યાં આગળ ભારે વરસાદ હોઈ શકે છે ગીર સોમનાથની સાથે જૂનાગઢ વધુ એક એવો સૌરાષ્ટ્રનો જિલ્લો અને તેનો જ પાડોશી જિલ્લો એટલે કે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ની અંદર ગાજવીજ સાથે વરસાદ હોઈ શકે છે યલ્લો અલર્ટ ત્યાં આગળ આપવામાં આવ્યું છે આ તરફ રાજકોટ અને જામનગર પણ તેમાંથી બાકાત નથી કે જ્યાં પણ યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે અને ગાજવીજ સાથે વરસાદ હોઈ શકે છે તો તેત્રીસ માંથી જે મોટાભાગના જિલ્લાઓ છે જેમાં મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગર સાથે અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારીને જો વાકાત કરી દઈએ તો મોટાભાગના ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ હવામાન વિભાગ તરફથી યલો અલર્ટ આપી દેવામાં આવ્યું છે ગાજવીજ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે કેટલાક વિસ્તારોમાં કહેવામાં આવ્યું છે જે અહીંયા આગળ આપ ઇમેજની અંદર પણ કહી રહ્યા છો જે જણાવવામાં આવ્યું છે એલર્ટ આપવામાં આવ્યું છે કે જે લીલો ભાગ છે ત્યાં આગળ કોઈ વોર્નિંગ નથી પરંતુ જે યલ્લો ભાગ આપ ગુજરાતના નકશા પર જોઈ રહ્યા છો તે છે બી અપડેટેડ વોચ રાખવી ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે તો તેત્રીસ માંથી મોટા ભાગના જિલ્લાઓ જે છે ત્યાં આગળ મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ આવી ગયો છે અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આવી ગયા છે કે જ્યાં આગળ જોવાની જરૂર છે સારો એવો વરસાદ જોવા મળી શકે છે અથવા તો થઈ શકે છે અને તેની સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીને બાકાત કરતા આ દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દરિયા કિનારે આવેલા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજે રાત્રિના દસ થી અગિયાર વાગ્યા સુધીમાં તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં આગળ એલર્ટ યલ્લો આપી દેવામાં આવ્યો હોવાની જાણકારી હવામાન વિભાગ તરફથી જણાવાય છે